बोटाद जिल्लाना गड्डा तालुकाना चिरोडा गामे बनेल लूंटनी घटनामां आरोपीओ पर गुना दाखल करवामां गड्डा पोलीस द्वारा नरमाई दाखवी होवानो मनहरभाई पटेलनो आक्षेप। चिरोडा गामे 12 फेब्रुआरीना रोज एक खेडूत रघुभाईना घरे धाड़पाड़ुओ घुसी जई रघुभाई ने बंधक बनावी ढोर मारमारी रूपिया 11 लाखनी लूंट आचरवामां आवी हती, जे अंगे खूब पीड़ित व्यक्ति द्वारा मीडिया समक्ष हकीकतनी कबूलात करी होवा छतां गड्डा पुलिस द्वारा सखत कलमो उमेरी कार्यवाही ने बदले आरोपी पर हळवी कलमो लगाववामां आवी होवानो खुलासो गुजरात प्रदेश कोंग्रेस प्रवक्ता मनहरभाई पटेल द्वारा करवामां आव्यो हतो। त्यारे सरा जाहेर लूंटने कड़क हाथे कार्यवाही करी अटकाववी जोईए के पछी सामान्य चोरीनी फरियाद दाखल करी चोरीने प्रोत्साहन आपवुं जोईए ते अंगे तपास तजवीज जरूरी बनी गई छे। आ लूंटनी घटनामां रमेश सवाणी निवृत्त आईपीएस अधिकारी द्वारा गुना मुजबनी कलम लगाववा ध्यान दोरवा छतां आरोपीनो राहत आपवा हळवी कलम लगावी गुना अटकाववा कोई सख्त कार्यवाही करवामां आवी नथी, त्यારે આવું કરવા પાછળનું કારણ શું તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। હું સીધી વાત કરીશ કે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના રઘુભાઈ કેવડિયાના ઘરની અંદર 5 ડકેત ડાકુઓ એના ઘરમાં ઘૂસે છે, એને દોરડાથી બાંધવામાં આવે છે, એને ખાટલા પર ઊંધા સુવડાવવામાં આવે છે અને દંડે દંડે એને મારવામાં આવે છે। ખેતીની આવક 11 લાખ રૂપિયા એમના ઘરમાં પડી હતી એ લૂંટવામાં આવે છે, ગળાનો ચેન લૂંટ્યો, સોનાની મૂર્તિ સમજીને ભગવાનની મૂર્તિ લૂંટી લીધી। કિસ્સો બન્યો 12/2/2022 રોજ, આજે છે 23/2/2022। અમે 10 દિવસ સુધી ગુજરાતની પોલીસને કામ કરતા જોઈ, બોટાદની પોલીસને કામ કરતા જોઈ। મારું નામ રઘુભાઈ, રઘુભાઈ કૃષ્ણભાઈ કેવડિયા, શિરોડા। કપ્પાનો હિસાબ હતો 10 લાખ 11 લાખ જેવો, એ બધું લઈ ગયા। હું રૂમમાંથી બહાર નીકળ્યો ને એટલે તરત મને પકડીને બાંધી જ દીધો, સીધો મોઢા ઉપર ઓઢાડીને સીધો બાંધી જ દીધો, 3 જણા બધ ભરીને પકડી જ લીધો ને દોરીથી બાંધી દીધો, પછી રૂમમાં હુરાવી અને માર માર્યો, પછી બધું એની રીતે બધું પાછું તોડવા મળી ગયા કબાટને। હવે હું માનું છું કે 4-5 જણા તો હશે, પકડી અને ફંફોળી રહ્યા છે અને કાયદાઓમાં જે જોગવાઈ મુજબ જે કલમો લાગી છે એને મિનિમાઇઝ કરી નાની કરી કાયદાને બાબતમાં જે સકંજોસ કસવાની વાત હતી, આ લૂંટ આ ચોરી નથી। ગુજરાત પોલીસને એક પૂર્વ આઈએપીએસ ઓફિસર એને સમજાવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની પોલીસને કે તમે જે પોલીસ ફરિયાદ નોંધી છે એ સાદી ચોરીની નોંધી છે, લૂંટ અને ડકેતીની નથી નોંધી, શા માટે તમે આ ગુનાઓ જે છે એને તમે કાગળ ઉપર વણવાની વાત નથી મૂકતા। પોલીસ ઉપર જ્યારે પ્રશ્નાર્થ ઉભો થાય છે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે આજે 12મો દિવસ છે કોંગ્રેસ પક્ષને આ બાબતે બોલવાનો મોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગૃહપ્રધાન, આઈજી રેન્જ અને ડીએસપી આપી રહ્યા છે। મારી આ તકે ગુજરાતની પોલીસને, ગુજરાતના ગૃહપ્રધાનને, ભાવનગર રેન્જ આઈજીને અને ગુજરાત બોટાદના જિલ્લાના અધિક્ષકને મારી વિનંતી છે કે આપણે જે કિસ્સો બન્યો છે એ કિસ્સાને કાગળ ઉપર જે રીતે મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન ગુજરાતની પોલીસ કરી રહી છે એ અટકે, ગુજરાતની જનતા અને બોટાદની જનતા ખરેખર ગુનો શું છે એ જાણી ચૂકી છે। વર્ષો પહેલાં બારવટીઓ બારવટું કરતા હતા, ગામડા લૂંટતા હતા, આ એનો ભાગ અને એનો હિસ્સો ગુજરાતના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી 25 વર્ષે આપી રહી છે। ગુંડા ધારા એક્ટ લાવ્યા પછી ગુંડાઓની પેદાશ ભારતીય જનતા પાર્ટીની ઓથ નીચે થઈ ગઈ છે, આ એનો દાખલો છે ચિરોડા ગામના રઘુભાઈ કેવડિયા ભોગબેને એનો। કોંગ્રેસને આવા ચાન્સ આવી તક ના આપો કે અમે તમારા પર સીધા આક્ષેપો કરીએ। હું ગુજરાતના હોમ મિનિસ્ટર, ગુજરાત રેન્જ ભાવનગર આઈજી અને ગુજરાતના પોલીસ અધિક્ષક બોટાદના એમ સાગમટે વિનંતી કરું છું કે આપણે ફરજ ચૂકવાની બાબતની અંદર આ 10 દિવસની અંદર આપણો અરીસો સામે આવી ગયો છે। કોંગ્રેસ પક્ષ આ પોલીસની કામગીરીથી નિંદા કરે છે, એનું ખંડન કરે છે।
હજી બચેલા દિવસોની અંદર પોલીસ પોતાની ફરજ બજાવે અને જે ગુના બન્યા છે એ ગુનાને લઈ એની કલમો એમાં પ્રસ્થાપિત કરે અને કાયદાકીય રીતે એની તપાસ થાય અને ગુનેગારોને જે ડકેતોને જે પકડ્યા છે એની પાસેથી ઉલટી કરાવે અને એનો માલ મુદ્દા જે છે એ વિક્ટીમ જે ભોગ બનનારને પરત કરવામાં આવે. અન્યથા કોંગ્રેસ પક્ષ 10 દિવસ પછી આમાં બોલવાની શરૂઆત કરી છે. રાજનીતિ નથી આમાં. મારી વિનંતી ફરી ફરી ગુજરાતની સરકારને છે.